नमस्कार विद्यार्थी मित्रों, वेट डिजिटल एजुकेशन में आप सर्वे मित्रों हार्दिक स्वागत है। मित्रों, आज आप जोवाना छे धोरण 12 विषय इतिहास एटले के हिस्ट्री, जेनो मित्रों पाठ एक नो गाल जे स्वाध्याय छे एनु संपूर्ण सोल्यूशन चर्चा करवाना छे, जेनु पाठ नु नाम छे पूर्व भूमिका अने अर्वाचीन भारत ना इतिहास नी आधार सामग्री। तो मित्रों, आनु आज आप संपूर्ण स्वाध्याय नु सोल्यूशन चर्चा करीशु, કેમ કે ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હતો, કોમેન્ટ હતી કે સર અમને આના સ્વાધ્યાય સોલ્યુશનમાં અમુક પ્રશ્નોના જવાબ નથી મળતા અથવા મળે છે તો કેટલા લખવા એ ખ્યાલ નથી આવતા। તો આ તમારી કોમેન્ટને ધ્યાનમાં રાખીને મિત્રો આપણે સંપૂર્ણ સોલ્યુશન લઈને આવ્યા છીએ। તો શરૂ કરીએ પહેલાં, ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, અને તમે જો આ પાઠ ના જોયા હોય તો આપણી ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। ચાલો આપણે વાત કરીએ પ્રશ્ન એક, નીચેના પ્રશ્નોના વિસ્તારમાં જવાબ આપો। પ્રશ્ન એક છે, ઐતિહાસિક સાધન સામગ્રી વગર આપણે ઇતિહાસ જાણી શકતા નથી, વિધાન સમજાવો। તો કે જવાબ જોઈએ કે દસ્તાવેજ નહીં તો ઇતિહાસ નહીં। ઐતિહાસિક સાધન સામગ્રીમાં વિવિધ પ્રકારની સાધન સામગ્રીનો સમાવેશ થાય છે, જેમાં કેટલીક સાધન સામગ્રી અલેખિત તો કેટલીક સાધન સામગ્રી લેખિત હોય છે। ऐतिहासिक साधनों में समावेश थता दस्तावेजों में ग्रंथों अने पुस्तकों जे समय भारतीय राजकीय सामाजिक आर्थिक अने सांस्कृतिक स्थिति पर प्रकाश पाड़े छे। ऐतिहासिक साधनों पैकी केटलाक पुस्तकों जेवा के दादाभाई नवरोजीनु प्रॉवर्टी एंड अनब्रिटिश रूल्स एंड इंडिया, डॉक्टर ताराचंदनु फ्रीडम मूवमेंट ऑफ इंडिया, लेपिन्स अने कोलेरियरे અડધી રાત્રે આઝાદી અને બિપિનચંદ્રના પુસ્તક સ્વતંત્રતા કે બાદ ભારત જેવા પુસ્તકોનું વાંચન ભારતનો સ્વતંત્ર સંગ્રામની વિવિધ બાબતોને આપણી નજર સમક્ષ ખડું કરે છે। તેવી જ રીતે મુગલ બાદશાહનો સમયના સિક્કાઓ, કંપનીના શાસનમાં સિક્કાઓ અને દેશી રજવાડાના રાજાઓના સિક્કાઓ જે તે સમયના આર્થિક સમૃદ્ધિની ચાડી ખાય છે એટલે માહિતી આપે છે। ટૂંકમાં ભારતમાં વિવિધ ઐતિહાસિક સાધન સામગ્રી અભિલેખાગારમાં રાખવામાં આવે છે। ભારતનું રાષ્ટ્રીય અભિલેખાગાર દિલ્હીમાં અને રાજ્ય કક્ષાનો અભિલેખાગાર ક્યાં છે તો કે ગાંધીનગરમાં છે। જ્યારે આપણે પાઠની સમજૂતી જોઈ ત્યારે મિત્રો ચર્ચા કરી હતી બંને કેપિટલમાં આવશે, તો રાજ્યનું કેપિટલ ગાંધીનગર છે અને ભારતનું કેપિટલ કયું છે, દિલ્હી છે, તો બંને જગ્યાએ આવશે। જો તમે મિત્રો સાથે ના લખી શકતા હોય તો વિડીયો પોઝ કરીને પણ લખી શકો છો, અને આપણે અહીં માત્ર જવાબની ચર્ચા કરીશું, સમજૂતી નહીં મેળવીએ। જો સમજૂતી મેળવશું તો વિડીયો ખૂબ જ લાંબો થઈ જશે। આગળ વધીએ એમાં જવાબમાં, જેમાં ભારતમાં અનેક વિવિધ રાજકીય ઘટનાઓ, વિવિધ શાસકો, વિદેશી પ્રજાઓનું આગમન, સ્વતંત્રતાની ચળવળ અને આઝાદી પછીના ભારતની વિવિધ સ્થિતિઓ પર પ્રકાશ પાડે છે। આમ ઐતિહાસિક સાધન સામગ્રી ભૂતકાળના બોલતા પુરાવા તરીકે આપણને ઇતિહાસ જાણવામાં મદદરૂપ બને છે એવું આપણે કહી શકાય। આગળ વધીએ પહેલા મિત્રો, આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપણી એપ્લિકેશનની લિંક છે, તો અથવા તો પ્લે સ્ટોરમાં જઈને જ્યાંથી તમે ગેમ ને એવું ડાઉનલોડ કરો છો ને, હા, ત્યાંથી તમે આપણી આ નવી એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી શકો છો, વેટ ડિજિટલ એજ્યુકેશન, જેને ઇન્સ્ટોલ કરવાની, મોબાઈલ નંબર દ્વારા વેરીફાઈ કરી લેશો એટલે ઓટીપી આવી જશે, એ નાખશો એટલે આવું કંઈક હોમ પેજ આવશે। હવે તમને શું શું મળશે આમાં જુઓ, તો અહીંયા ખાસ કરીને જે આપણા પેપર હોય છે વાર્ષિક પરીક્ષાના, એટલે કે જો બોર્ડના એ પેપર હોય છે અને પેપર સોલ્યુશન, ગાલા પેપર સોલ્યુશન, એની પીડીએફઓ તમને બધું અહીંથી મળશે। આ સિવાય અહીંથી જે પણ કંઈ એકમ કસોટી પેપરો સરકાર દ્વારા લેવામાં આવશે, મટીરિયલ આવશે જે પણ, એ બધું અહીંથી મળશે। આ સિવાય તો કે અહીં સોશિયલ મીડિયાની લિંક આવશે, આ સિવાય તો કે અહીંયા જે વ્યાકરણના કે એના વિડીયો હશે એ પણ અહીંથી મળી જશે। હવે અહીંયા છે એ તમે ક્લિક કરશો તો તમે અહીંયા જુઓ, અહીંયા 10, 9, 10, 11, 12 લખેલું, 9, 10 લખ્યું છે, પણ તમે અહીંયા આગળ ઉપર હશે ત્યાં ધોરણ 12 હશે, 11 હશે, તો આવી રીતના બધા જ ધોરણો છે। જો કે આપણી ચેનલમાં મિત્રો ધોરણ 3 થી 12 સુધીનું મટીરિયલ છે, તો તમારા મિત્ર સગા સંબંધીને જાણ કરી દેજો। હવે તમે માની લો કે કોઈ એક વિષયમાં ક્લિક કરો, એટલે કે ધોરણમાં ક્લિક કરશો, એટલે અહીં તમને એના વિષયો ખુલી જશે, એ વિષય ઉપર ક્લિક કરશો એટલે એમાંથી કોઈ એક વિષય ઉપર ક્લિક તમે કર્યું, માની લો કે કોઈ એક વિષય તમે ક્લિક કર્યો છે, તેની પર ક્લિક કરશો એટલે પાઠનો ક્રમ આવી જાય, ત્રીજો, ચોથો, પાંચમો, આવી રીતના, અને એની પર ક્લિક કરશો એટલે જે તે પાઠની સમજૂતીના વિડીયોની લિંક હશે, એટલે કે અહીં વિડીયો હશે ત્યાંથી જોઈ શકશો, પછી એનું સ્વાધ્યાય હશે તો એ હશે, આ સિવાય એક્સ્ટ્રા કોઈ પણ વસ્તુ આવતી હશે તો એ પણ મટીરિયલ તમને અહીંથી મળી જશે। તો
આવી રીતના ધોરણ 3-12 સુધીનું તમામ વસ્તુ છે એ સરળતાથી તમને આપણી એપ્લિકેશનમાંથી મળી જશે. તો ખાસ તમારા મિત્રોને પણ જાણ કરજો. ચલો બીજો પ્રશ્નની વાત કરીએ. ભારતમાં પોર્ટુગીઝ ઇતિહાસકારોને લગતી સાધન સામગ્રી પર નોંધ લખો. તો ભારતમાં પોર્ટુગીઝોની સાધન સામગ્રી ગોવા એટલે કે પણજી અને પોર્ટુગલ એટલે કે લિસ્બનના સરકારી દફતરોમાં ખાતાઓ અને પુરાતત્વ ખાતાઓ અને સંગ્રહાલયોમાં સાચવવામાં આવી છે. પોર્ટુગીઝ સાધન સામગ્રીના આધારે એફ સી ડરવન ડનવર્સે રિપોર્ટ ઓન ધી પોર્ટુગીઝ રેકોર્ડ્સ ગ્રંથ તૈયાર કર્યો છે. ભારતીય ઇતિહાસકારે સુરેન્દ્રનાથ સેને ગોવામાં સંગ્રહાલયમાં દસ્તાવેજોના આધારે વિસ્તૃત અહેવાલ તૈયાર કર્યો છે. વાસ્કોદગામમાં ગવર્નર આલ્ફ્રેન્ઝો આલ્બુકર્ક ડુઅલ્ટ બાર્બોઝા અને પાદરી મેન્સ રેટેની નોંધો અગત્યની છે. સમકાલીન અરબી ફારસી અંગ્રેજી મરાઠી કન્નડ વગેરે ભાષાઓમાં સાધનોમાંથી પોર્ટુગીઝોને લગતી વિગતો પ્રાપ્ત થાય છે અને તે પોર્ટુગીઝોના લખાણોની ત્રુટીઓ દૂર કરવામાં મદદ કરે છે. આ સાધનો મુઘલ શાસકો બીજાપુર ગોલકોંડા વિજયનગર વગેરે સંબંધોને અંગેની માહિતી આપે છે. ડૉક્ટર જી એસ મોરાઈશે જે હિસ્ટ્રી ઓફ ક્રિશ્ચિયાનિટી ઇન ઇન્ડિયામાં ઈસવીસન 1542 સુધીની પ્રવૃત્તિઓનો અહેવાલ આપ્યો છે. મુંબઈ ગેઝેટિયરે અને કેમ્બ્રિજ ઇતિહાસની શ્રેણીમાં 5મો ગ્રંથ ભારતના પોર્ટુગીઝોની પ્રવૃત્તિની સળંગ અને વિપુલ માહિતી આપે છે. ભારતીય વિદ્યાભવનના ડૉક્ટર આર સી મજમુદારના ગ્રંથમાળામાં પણ પોર્ટુગીઝોને લગતી માહિતી મળે છે. ત્રીજો પ્રશ્ન છે, ભારતનો બ્રિટિશકાલીન ઇતિહાસ જાણવા માટે કઈ સાબધન સામગ્રી પ્રાપ્ત થાય છે? તો જોઈએ એમનો જવાબ કે ભારતમાં બ્રિટિશની ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું 1757-1857 શાસને રહ્યું છે ત્યારબાદ 1858-1947 બ્રિટિશ તાજનું શાસન રહ્યું છે. ભારત પર લગભગ 200 વર્ષ જેટલા લાંબા સમય સુધી બ્રિટિશરોએ શાસન ચલાવ્યું હોવાથી બ્રિટિશકાલીન ઇતિહાસ જાણવા માટે મોટા પ્રમાણના ઐતિહાસિક દસ્તાવેજો પ્રાપ્ત થાય છે. ભારતમાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ તાજના શાસનકાળના લગતા સૌથી વધુ દસ્તાવેજ એટલે કે આશરે 50,000 પુસ્તકો લંડનથી ઇન્ડિયા ઓફિસમાં પુસ્તકાલયમાં છે. ભારતના રાષ્ટ્રીય અભિલેખાગારમાં યુરોપિયન પ્રજાઓને લગતી વિવિધ માહિતીઓ છે. મુંબઈ ચેન્નઈ અને કલકત્તાના દફતરો ખાતામાં તથા પુરાતત્વ ખાતાઓનો દસ્તાવેજો ઉપયોગી છે. વિન્સન સ્મિથ એલિફન્ટસન પી રોબર્ટ્સ તથા થોમ્સન એન્ડ ગેરેટ કૃત પુસ્તકો અને કેમ્બ્રિજ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા ગ્રંથને 5 અને 6માં બ્રિટિશ શાસનકાળનું વિસ્તૃત આલેખન છે. ક્લાઇવની અને વોરન હેસ્ટિંગની પુષ્કળ લખાણ છે એ મળે છે, પરંતુ તે લખાણોમાં હિન્દુઓ પરત્વે લખેલા અપૂર્ગ્રહો નજરે પડે છે. કોર્નવોલિસ વેલેસલી વિલિયમ બેન્ટિંગ ઓકલેન્ડ એલ એન બરો ડેલહાઉસી વગેરેના જીવન અને કારકિર્દી વિશે અનેક પુસ્તકો લખાયા છે જેમાં તેમની આંતરિક નીતિઓની ચર્ચા છે. મહેસૂલી બાબતને લગતું પોલવેલનું પુસ્તક લેન્ડ સિસ્ટમ ઓફ બ્રિટિશ ઇન્ડિયાને નોંધપાત્ર છે જે 3 ભાગમાં વિસ્તૃત છે. મિત્રો, તમે સાથે ના લખતા હોય લખી શકતા હોય અથવા ન વાંચી શકતા હોય તો તમે વિડીયો પોઝ કરીને પણ લખી શકો છો. અને ખાસ મિત્રો, આપણી ચેનલમાં માત્ર ધોરણ 12 નહીં અને એ ખાલી ઇતિહાસ વિષય ને આવી રીતના છે, સરસ મજાના જો ઇતિહાસ છે, ઇતિહાસ, ભૂગોળ, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ગુજરાતી, મનોવિજ્ઞાન, તો આવા તમામ વિષયો છે જે છે એ તમને છે એ આપણી ચેનલના પ્લેલિસ્ટમાંથી વિડીયો આના બધા મળી જશે. હા, આવી રીતના બધા જ વિષયો છે જેમાં ખાસ કરીને આપણે અર્થશાસ્ત્રમાં ખાસ જોઈએ તો જે આપણે ચર્ચા આગળ એપ્લિકેશનની કરી, આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એની જોકે લિંક છે જ, તો તમે એ એપ્લિકેશનમાં તમે જશો એટલે તમને અર્થશાસ્ત્રના પાર્ટ 1-11 શોર્ટકટ અને રંગીન મટીરિયલ તમને ત્યાંથી મળી જશે. તો એ પણ તમે ત્યાં મેળવી શકો, સારી એવી તૈયારી કરી શકો છો. એટલે આવી રીતના આપણા આર્ટ્સના બધા વિષયો, કોમર્સના બધા વિષયો છે, તો તમારા મિત્ર સગા સંબંધી અને તમે પણ સારી એવી બોર્ડની તૈયારી કરી શકો અને સારા એવા બોર્ડમાં ગુણ મેળવી શકો. ચાલો ચોથો પ્રશ્ન જોઈએ. ઈસવીસન 1857માં મહાવિદ્રોહ જાણવા માટે
कई साधन सामग्री प्राप्त थाय छे। तो जोईए कि भारतना 1857 महाविद्रोह विषे खास करीने स्वतंत्रता बाद मोटा प्रमाण में ऐतिहासिक साहित्य रचायुं छे। आ दस्तावेजों भारतीय पुरातत्व खाता तेमज लंडन की कॉमनवेल्थ कचेरी में ग्रंथालय में संग्रहित है और आ महाविद्रोह विषे सौ प्रथम 1859 में सर सैयद अहमदे लखाणे कर्यु। त्यारबाद वीर सावरकरे 1857 विद्रोह ने भारत प्रथम स्वतंत्रता संग्राम ने आलेखतु पुस्तक लख्यु हतु। सुरेंद्रनाथ सेने सौ प्रथम सौथी महत्वपूर्ण कही शकाय एवं 1857 संग्राम नामनो ऐतिहासिक ग्रंथ लख्यो हतो। आरसी मजमूदार जेवा समर्थ इतिहासकारे द सीओट म्युनिसिटी म्युनिटी ऑफ इंडिया 1857 लख्यु हतु अने एस डी एस बी चौधरी बिपिन चंद्र सुमिते सरकार जेवा भारतीय इतिहासकारों ए महाविद्रोह विषे महत्वपूर्ण ग्रंथों लख्या था। 1857 महाविद्रोह विषे महान साम्राज्य साम्यवादी चिंतक काल मार्क्स अने इंग्लैंड वड़ाप्रधान डिजरालीए लखेलू लखाण है सौथी महत्वपूर्ण है। जे डब्ल्यू केसीए अने कर्नल जी बी मोलर्से हिस्ट्री ऑफ ध सीओट वॉर लख्यू है। जॉन के एन सीपेरे पण आ महाविद्रोह विषे महत्वनो ग्रंथ लख्यो छे। गुजरातमां 1857 महाविद्रोह संदर्भे डॉक्टर आर के धारियाए अगत्यना संशोधन ग्रंथो लख्या छे। पांचमो प्रश्न छे, आधुनिक भारतनो इतिहास जाणवा माटे आधुनिक इतिहासकारोनो ऐतिहासिक प्रदान चर्चो। तो ईस्वीसन 1822 पछी समय आधुनिक भारत तरीके ओळखाय छे। आ समयनी ऐतिहासिक घटनाओ के विविध इतिहासकारोए पोतानी रीते निरूपण करीने संग्रहित कर्या छे। आ इतिहासकारोनी वी एस मिथुननू ऑक्सफर्ड हिस्ट्री ऑफ इंडिया, पी ई रॉबर्ट्सनू डिस्ट्री ऑफ इंडिया हिस्ट्री ऑफ ब्रिटिश इंडिया अने थॉम्सननी एंड गेरेंटनू शू छे तो के राइस एंड फुलफिलमेंट ब्रिटिश रूल्स इन इंडिया अगत्यना ग्रंथो छे गणावी शकाय छे। भारतीय बंधारण में इतिहास ने उजागर करता ग्रंथों में एस सी बेनर्जी कृत इंडियन कॉन्स्टिट्यूशनल डॉक्यूमेंट्स, ए बी किथनु भारतनो बंधारणीय इतिहास अगत्यना छे ग्रंथो छे। उपरांत भारतीय स्वतंत्र संग्राम अने आ संग्रामनी घटनाओ विषे पुस्तकों ग्रंथों दस्तावेजों वर्तमान पत्रों जेवा स्वरूपने साधन सामग्री मळे छे। दादाभाई नवरोजीना पुस्तक प्रॉपर्टी एंड अनब्रिटिश एंड रूल्स इंडिया, रोमेश चंद्र दत्तना इकोनॉमिक हिस्ट्री ऑफ इंडिया, पट्टाभी सीतारमैया ना ग्रंथ हिस्ट्री ऑफ इंडियन नेशनल कांग्रेस तेमज डॉक्टर ताराचंदना फ्रीडम मूवमेंट ऑफ इंडिया ना ग्रंथों आ क्षेत्र महत्वपूर्ण है। भारतीय इतिहासकारों स्वतंत्रता संग्राम विषे विभिन्न दृष्टिकोण थी भारतीय स्वतंत्रता नो इतिहास राष्ट्रीय समक्ष मुक्यो छे। आरसी मजमूदार ना वडपण हेठळ समग्र भारत नो इतिहास लगभग 12 जेटला भागों में प्रकाशित करवामां आव्यो छे। राजा राममोहन राय थी लईने महात्मा गांधी सुधीना महान भारतीयों विषे पण महत्वपूर्ण पुस्तकों लखाया छे। नगेन्द्रनाथ गुप्ता नुं पुस्तक 7 लाइन आ छे महत्वनुं गणी शकाय। महात्मा गांधीना जीवन अने कवन विषे कदाच सौथी वधारे लखायुं हशे। महात्मा गांधीना पत्रव्यवहारो अने तेमना विषे विचारो अंगेना लगभग 100 ग्रंथो नवजीवन प्रकाशे गांधीजीनो अक्षरदेह नामे प्रकाशित कर्युं छे। गांधीजीनी आत्मकथा सत्यना प्रयोगो पण एटला ज महत्वपूर्ण ग्रंथ गणी शकाय छे। महादेवभाई देसाईए गांधीजीनी जीवनचयनने 40 જેટલા ભાગોમાં છે મહાદેવભાઈની ડાયરી શીર્ષક તળે લખેલા છે અથવા આવરી લીધા છે। લિયન્સ અને કોલિયરે અડધી રાત્રે આઝાદી જેવા મહત્વપૂર્ણ ગ્રંથો લખ્યા છે। રામચંદ્ર ગુહાએ ઇન્ડિયા આફ્ટર ગાંધી અને બિપિન ચંદ્રએ સ્વતંત્રતા કે બાદ કા ભારત જેવા અગ્રીમ ગ્રંથો છે એ લખ્યા છે। આ પુસ્તકો આધુનિક ભારતના ઇતિહાસને આપણી સમક્ષ ખડું કરી દેશે। નેક્સ્ટ પ્રશ્ન નંબર 2 આપેલો છે, નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો। તો જોઈએ પહેલો સવાલ, પોર્ટુગીઝ કંપનીએ
પોતાની કોઠીની સ્થાપના ક્યાં ક્યાં કરી હતી તેની માહિતી ક્યાંથી મળે છે? તો પોર્ટુગીઝ કંપનીએ ગોવા, બીજાપુર, ગોલકોંડા, વિજયનગર, કેમ્બ્રિજ એટલે કે ખંભાત ખાતે પોતાની છે કોઠીઓ સ્થાપના કરી હતી. આ માહિતી પોર્ટુગીઝના પાટનગર લિસ્બન ખાતે સંગ્રહિત દસ્તાવેજોની માહિતી પરથી પ્રાપ્ત થાય છે. ઉપરાંત ડૉક્ટર જી એમ મોરાથસે ના હિસ્ટ્રી ઓફ ક્રિયાનિટી ઇન ઇન્ડિયા અને ભારતીય વિદ્યાભવને પ્રકાશિત કરેલું મુંબઈ ગેઝેટિયર અને કેમ્બ્રિજ ઇન્ડિયન હિસ્ટ્રી ગ્રંથ શૈલીમાં પણ જોવા મળે છે. બીજો પ્રશ્ન છે, ઇતિહાસની આધાર સામગ્રી તરીકે વર્તમાન પત્રો વિશે માહિતી આપો. તો જોઈએ જવાબ કે ભારતીય ઇતિહાસમાં ખાસ કરીને બ્રિટિશકાલીન સમયમાં વર્તમાન પત્રો કે ને રાષ્ટ્રીયવાદના પ્રચાર પ્રસાર માટે અને સામાજિક, ધાર્મિક અને સુરક્ષા ક્ષેત્રમાં મેકવેલનું છે, મળવેલનું છે યોગદાન છે આપ્યું છે, મહત્વનું યોગદાન આવેલું છે. ભારતમાં જેમ્સ એ હિકીએ બેંગોલ ગેઝેટ દ્વારા દેશના પત્રકારત્વની શરૂઆત કરી. રાજા રામમોહન રાયે સંવાદ કૌમુદી, દાદાભાઈ નવરોજીએ રાષ્ટ્ર ગોપ્તાર, મુંબઈના મુંબઈ સમાચાર કેશવચંદ્ર સેનના, સુરતી સમાચાર લોકમાન્ય તિલકના મરાઠા અને સંધ્યા, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના સોમપ્રકાશ, સ્વામી વિવેકાનંદનું પ્રબુદ્ધ ભારત, મોતીલાલ ઘોષનું અમૃત બાજાર પત્રિકા, મોતીલાલ નહેરુનું ઇન્ડિપેન્ડન્સ, મૌલાના આઝાદનું અલ હિલાલ અને હિન્દુસ્તાન ગદર પાર્ટીનું ગદર વર્તમાન પત્ર મુખ્ય છે. ત્રીજો પ્રશ્ન છે, બ્રિટિશ સિક્કાઓમાંથી પ્રાપ્ત થતો ઇતિહાસ સમજાવો. તો જોઈએ એમનો જવાબ કે ભારતમાં મુગલ બાદશાહે પોતાના સિક્કા દામ અને રૂપિયા અમલમાં મૂક્યા હતા. બ્રિટિશરોએ 1834માં ભારતમાં પોતાના સોનાના ગિની, ચાંદી અને ત્રાંબાના સિક્કાઓની શરૂઆત કરી હતી. ખાલી જગ્યા મોસ્ટ ટાઈમ પી એટલે કે વિકલ્પ આપને બોર્ડમાં પૂછી શકાય એવો તમને આવો સવાલ પૂછાશે કે ભાઈ ભારતમાં અંગ્રેજોએ સૌ પ્રથમ પોતાના સિક્કા ક્યારે અમલમાં શરૂઆત કરી હતી? તો કે 1834માં, જેને કયા નામે ઓળખવામાં આવતા, ગિની, ચાંદી અને તાંબાના સિક્કા. બ્રિટિશ તાજના શાસન દરમિયાન 1818થી રાણી વિક્ટોરિયાની છબીવાળા અને વિક્ટોરિયાની પિન લખેલા સિક્કા રાજા જ્યોર્જ પંચમને ગોડિયા રાજાના સિક્કા પ્રચલિત બન્યા હતા. આ સમયે દેશના વિવિધ રજવાડાઓમાં રાજાઓએ પોતાના સિક્કા બહાર પાડ્યા હતા, જે દેવનાગરી લિપિમાં લખાણ ધરાવતા હતા. ચોથો પ્રશ્ન છે, ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગાર વિશે ટૂંકમાં માહિતી આપો. તો અર્વાચીન ભારતના ઇતિહાસની જાણકારી માટે વિવિધ પ્રકારની ઐતિહાસિક સાધન સામગ્રી અભિલેખાગારમાં રાખવામાં આવે છે, જ્યાં ભારતની રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક બાબતો રજૂ કરતા દસ્તાવેજો, ગ્રંથો અને પુસ્તકો રાખવામાં આવે છે. ભારતના રાષ્ટ્રીય અભિલેખાગાર દિલ્હીમાં આવેલું છે. પાંચમો સવાલ છે, ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના માહિતી સ્ત્રોત વિશે ચર્ચા કરો. તો ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના મહત્વપૂર્ણ દસ્તાવેજ ફ્રેન્ચના પેરિસમાં આવેલા અભિલેખાગારમાં, ઇન્ડિયા ઓફિસ લાઇબ્રેરી લંડન, દિલ્હી રાષ્ટ્રીય અભિલેખાગાર, ચેઆઈ એટલે કે મૈસૂર ચેન્નાઈ મૈસૂર અને હૈદરાબાદની સરકારી અભિલેખાગારમાં પ્રાપ્ત થાય છે. ઉપરાંત જીબી મેલેસનનું હિસ્ટ્રી ઓફ ધી ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા, પછી વિલ્કિન્સનું દક્ષિણ ભારતીય ઇતિહાસની રૂપરેખા નામના પુસ્તકો, આ સિવાય ડુપ્લે અને ક્લાઇવના ગ્રંથો, લોરેન્સના એંગ્લો ફ્રેન્ચ વોર, આનંદરંગ પિલ્લાઈની નોંધો અને એંગ્લો ફ્રેન્ચ વોરના ગ્રંથો સાથે ડોડવેલ મદ્રાસનું આજ્ઞાપત્રનું કેલેન્ડર દ્વારા ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સમયની ભારતની આર્થિક પરિસ્થિતિ અને પ્રવૃત્તિઓ ચિતાર જોવા મળે છે. ત્રીજો પ્રશ્ન છે, નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે. પહેલું, રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં આવેલું છે? તો અહીં તમને ઓપ્શન આપેલા છે, મુંબઈ, કલકત્તા, ચેન્નાઈ કે દિલ્હી. તો ખાસ જોઈએ આપણે ક્યાં યાદ રાખશું, દિલ્હી હમણાં જ જોઈ ગયા આપણે. બીજું છે, સુરેન્દ્રનાથ સેને મહાવિદ્રોહ અંગે કયું પુસ્તક લખેલું છે? 1857 મહાવિદ્રોહ, મહાસંગ્રામ કે વિપ્લવ? તો જવાબ આવશે મિત્રો, એ 1857. વિદ્યાભવન ગ્રંથ શ્રેણીના સંપાદક કોણ હતા? એસ એન સેન, જવાહરલાલ નહેરુ, આરસી મજમુદાર કે જદુનાથ સરકાર? તો શું આવશે મિત્રો,
આરસી મજબૂદાર એટલે કે સી આપણો સાચો જવાબ બનશે. ઈસવીસન 1857ના મહાવિદ્રોહ પર સંશોધન કરનાર ગુજરાતી ઇતિહાસકાર કોણ હતા? મગનલાલ વખતચંદ, રમણલાલ ધારૈયા, દેવેન્દ્ર ભટ્ટ કે મકરંદ મહેતા? જવાબ આવશે મિત્રો રમણલાલ ધારૈયા. પાંચમો છે ગાંધીજીનો અક્ષરદેહ પ્રકાશિત કરનાર પ્રકાશક જણાવું. દિલ્હી યુનિવર્સિટી, રાજ્યનું અભિલેખાગાર, નવજીવન પુસ્તકાલય કે પ્રકાશન કે ગુજરાત યુનિવર્સિટી? મોસ્ટ આઈએમબી મિત્રો, અવારનવાર બોર્ડમાં છે એ પૂછાઈ ગયેલો છે બોર્ડની પરીક્ષામાં, તો યાદ રાખજો નવજીવન પ્રકાશન. કયું આવશે? નવજીવન પ્રકાશન. તો મિત્રો અહીંયા આપણે પાઠ એકનું સંપૂર્ણ સ્વાધ્યાયના સોલ્યુશનની ચર્ચા કરી. તો આવી જ રીતના મિત્રો આપણે બધા જ વિષયની બધા જ પાઠના સોલ્યુશનની ચર્ચા કરતા રહીશું. તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.